જામનગર શહેરમાં યોજાઈ અનોખી લાડુ સ્પર્ધા, ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ સ્પર્ધાનું અનેરું આયોજન કરવામાં આવ્યું, ત્યારે શુદ્ધ દેશી ઘીના લાડુનો યોજાયો અનોખો જમણવાર, ત્યારે કોણ ખાશે સૌથી વધુ લાડુ તે અંગે યોજાઈ પ્રતિયોગિતા, ત્યારે ફાસ્ટફૂડના વધતા ચલણ વચ્ચે યોજાઈ અનોખી સ્પર્ધા, ત્યારે સ્પર્ધામાં મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, ત્યારે સૌથી વધુ 12 લાડુ ખાઈ નાનજી મકવાણા વિજેતા જાહેર કરાયા. તો મહત્વના સમાચાર કહી શકાય તો શુદ્ધ દેશી ઘીના લાડુ આરોગવાની સ્પર્ધા જામનગર શહેરમાં યોજાઈ ગઈ, ત્યારે આ અનોખી લાડુ સ્પર્ધા ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાઈ હતી, જેમાં આ સ્પર્ધાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શુદ્ધ દેશી ઘીના લાડુનો અનોખો જમણવાર યોજાયો હતો, ત્યારે સૌથી વધુ લાડુ કોણ ખાશે તે અંગેની પ્રતિયોગિતા યોજાઈ, જેમાં ફાસ્ટફૂડના વધતા ચલણ વચ્ચે આ અનોખી સ્પર્ધા યોજવામાં આવી, ત્યારે સ્પર્ધામાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા, ત્યારે સૌથી વધુ 12 લાડુ ખાઈને નાનજી મકવાણા વિજેતા જાહેર થયા હતા. તો મહત્વના સમાચાર કહી શકાય, જામનગર શહેરમાં અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ, જેમાં ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ સ્પર્ધાનું અનેરું આયોજન કરાયું, ત્યારે શુદ્ધ દેશી ઘીના લાડુનો યોજાયો અનોખો જમણવાર, ત્યારે કોણ લાડુ ખાશે સૌથી વધારે તે અંગેની એક પ્રતિયોગિતા યોજાઈ હતી, જેમાં ફાસ્ટફૂડના વધતા ચલણ વચ્ચે આ અનોખી સ્પર્ધા યોજવામાં આવી, ત્યારે સ્પર્ધામાં મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, ત્યારે સૌથી વધુ 12 લાડુ ખાઈને નાનજી મકવાણા વિજેતા જાહેર થયા હતા.